हेलो, नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम छे जाडेजा असाबा। नोबल स्कूल ग्रुप तेमज वासुदेव विद्यालयनी YouTube चैनल मां आप सर्वेनु स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय गणित गम्मत। बराबर, દરેક વિદ્યાર્થીએ ગણિત ગમ્મતની સ્વાધ્યાયપોથી કાઢવાની રહેશે, જેમાં ચેપ્ટર 6 આપેલી ગમ્મત પેજ નંબર 107। બરાબર, તો આપણે આના અગાઉના લેક્ચરમાં સાદા બાદબાકી, દસકા વાળા બાદબાકી, પછી વ્યવહારિક દાખલાઓ, પછી વાક્યના આધારે આપણે પ્રશ્નો બનાવતા શીખી ગયા કોયડા, પછી દરેક સંખ્યાઓનો સરવાળો 1 થી 9 સુધીમાં આવતા 9 જવાબ આવવો જોઈએ। બરાબર, એ રીતે આપણે અલગ અલગ શીખી ગયા। તો આજે આપણે શું દરેક વિદ્યાર્થી પેજ નંબર 107 કાઢવાનો છે, જેમાં શું છે, નીચેની એક પુસ્તકની દુકાનમાં 2 દિવસમાં વેચેલા પુસ્તકોની વિગત આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। હવે આ વિગત તમને આપેલી છે, દિવસ પહેલા દિવસે જો અને બીજો દિવસ એવું લખેલું છે અહીંયા પૂરે, એટલે આપણે સરવાળો કરતા જે માસે ગુજરાતીના પુસ્તકો, હિન્દીના પુસ્તકો અને અંગ્રેજીના પુસ્તકો, હવે કુલ એવું કીધું છે ને, એના માટે પહેલા આપણે સરવાળો કરવો જોઈએ। તો કે 6 અને 8 આપણી સંખ્યાનો સરવાળો, તો કે 6 ને 8 14, 14 નો ચોગડો વધી ચડી 1, 2 ને 5 7 ને વધી ગણી છે એટલે થશે 8, 3 ને 2 5, તો ગુજરાતીના પુસ્તકો બને દિવસ તરીકે 584। બીજો વ્યવહાર આપણે હિન્દીના પુસ્તકોનો સરવાળો કરીએ, બંને દિવસમાં 7 ને 5 12 12 નો બગડો વધી ચડી 1, 7 7 ને 1 8 5 ને 1 સંખ્યાનો બગડો વધી આપણે ગણી નાખ્યો 2 ને 1 3, તો આનો હિન્દી પુસ્તકોના શું કેટલા થયા, તો કે 382। હવે આપણે અંગ્રેજી પુસ્તકો, એમાં આપણે આપણને સંખ્યાનો સરવાળો કરવાનો છે, 7 ને 9 તો એના કેટલા થશે, 7 ને 9 16, 7 ને 7 14 ને 2 16, 16 નો ચોરો વધી ચડી 1, 8 ને 1 9, 9 ને 9 18, 18 નો 8 વધી ચડી 1, 1 ને 1 2, તો અંગ્રેજી પુસ્તકોનો કેટલા થયા કુલ 2 દિવસમાં, તો 286। તો એના આધારે આપણે આપણી ઉપર પ્રશ્નના જવાબ લખવાના રહેશે। પેલા કુલ છે ને 3 ભાગ જગ્યામાં તમે લોકો આન્સર લખી નાખો। હવે આપણે જોઈએ 2 દિવસમાં કુલ કેટલા ગુજરાતી પુસ્તકો વાંચ્યા, 2 દિવસમાં કુલ કેટલા છે, તો કે 584। તો પહેલા મેં લખું 584 પુસ્તકો। બરાબર, બીજું 2 દિવસમાં કુલ કેટલા અંગ્રેજી પુસ્તકો છે, તો આ બંનેનો સરવાળો કરતા કેટલો જવાબ મળ્યો, 286। તો આપણે લખીશું 286 પુસ્તકો। બરાબર, બીજામાં લખો 286 પુસ્તકો। ત્યાર પછી ત્રીજું, પહેલા દિવસે હિન્દી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકો કેટલા વધારે વેચાયા, પહેલા દિવસે હિન્દી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકો કેટલા વધારે વેચાયા, તો ગુજરાતી પુસ્તકો છે ને 324, એમાંથી હિન્દી પુસ્તકો બાદ કરી નાખ્યા, 6માંથી 3 જશે, 6માંથી 7 જશે, તો કે ના, એના માટે લેવો પડશે 10, 16 માંથી કેટલા બાદ કરવાના છે, 7, 16 માંથી 7 બાદ કરીએ તો 9, અહીં 1 ઓછો 1 ની નીચે કઈ સંખ્યા છે, તો કે ના 1 ના 1, એમ 2, 3 માંથી 2 બાદ કરીએ તો 1, તો કેટલા આવ્યા 119 પુસ્તકો, અહીંયા લખીશું આપણે 119 પુસ્તકો। બરાબર, ત્યાર પછી આપણે જોઈએ ચોથું, પહેલા દિવસે હિન્દી પુસ્તકો કરતા અંગ્રેજી પુસ્તકો કેટલા ઓછા વપરાય, હિન્દી પુસ્તકોમાં કેટલા છે 207, એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે, અંગ્રેજી પુસ્તકો એટલે કે આપણે 182 પુસ્તકો છે એ બાદ કરવાના છે, તો કેટલા થશે 18 પુસ્તકો, જો તમારે લખો 18 પુસ્તકો। બરાબર, પાંચમું, પહેલા દિવસે હિન્દી પુસ્તકો કરતા અંગ્રેજી પુસ્તકો કેટલા ઓછા વેચાયા, તો હિન્દી પુસ્તકો છે ને એમાંથી અંગ્રેજી પુસ્તકો છે એ પુસ્તકો બાદ કરવાનું, તો કેટલા મળશે 168 પુસ્તકો। મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા બાદ કરવાની હશે, એટલે
અંગ્રેજી પુસ્તકો માંથી આપણે શું કરવાનું ગુજરાતી પુસ્તકો છે એ બાદ કરશું એટલે અંગ્રેજી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકો તો ગુજરાતી પુસ્તકો વધારે છે ને ગુજરાતી પુસ્તકો માંથી અંગ્રેજી પુસ્તકો બાદ કરવાના છે બાદ કરતાની કી સંખ્યા મળશે 168 ત્યાર પછી આપણે છઠ્ઠું જોઈએ બે દિવસમાં ગુજરાતી પુસ્તકો કરતા હિન્દી પુસ્તકનું વેચાણ કેટલું ઓછું થયું છે બે દિવસ માટે કે બંને દિવસમાં કેટલું છે ગુજરાતી પુસ્તકનો 584 છે ને એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 388 હવે આપણે 4 માંથી 2 જાય તો 2 8 માંથી 8 જાય તો 0 5 માંથી 3 જાય તો 2 કેટલા પુસ્તકો તો કે 202 પુસ્તકો હવે આ દાખલામાં આપણે શું કર્યું તો કે કુલ આપણે બંને દિવસ માટે તો કુલ છે એમાંથી આપણે આટલા બાદ કર્યા ગુજરાતી પુસ્તકોમાંથી હિન્દી બાદ કર્યા કુલ આપણે કીધું છે બંને દિવસ થાય આમાંથી આ સંખ્યા બાદ કરી તો 202 પુસ્તકો થાય ત્યાર પછી 7મું બે દિવસમાં અંગ્રેજી પુસ્તકો કરતા હિન્દી પુસ્તકોનું વેચાણ કેટલું છે જો કેટલું વધારે છે તો એના માટે શું કરશો આપણે 382 માંથી 286 બાદ કરશું આ સંખ્યા છે ને એમાંથી આ બાદ કરશું બરાબર એટલે તમને ખ્યાલ આવે કે કેટલા વધ્યા હવે આપણે જોઈએ 2 માંથી 9 6 બાદ થશે તો એના એના માટે લેશું આપણે 10 12 માંથી 6 જાય તો 6 બરાબર અહીંયા એક ઓછું 7 માંથી 8 બાદ થશે તો એના એના માટે લેશું આપણે 10 17 માંથી કેટલા બાદ કરવાના છે 8 તો હવે આપણે શું કરશું આપણે એમાંથી કેટલા બાદ કરવાના છે 17 માંથી 8 બાદ કરવાના છે 17 માંથી 8 બાદ કરીશું તો કેટલા વધશે 9 અહીં એક ઓછું 2 માંથી 2 જાય તો 0 તો 7 માં માં લખશું આપણે 96 પુસ્તકો બરાબર ત્યાર પછી 8મું 2 દિવસમાં હિન્દી પુસ્તકનું કુલ વેચાણ 350 કરતા વધારે છે કે ઓછું જુઓ તો 2 દિવસમાં તો કે આ વધારે છે 8માં આપણે લખીશું વધારે બરાબર 2 ખાલી જગ્યા છે ને અને કેટલું વધારે તો આપણે લખીશું 32 બે હિન્દી કરતા પુસ્તકોનું કેટલું વધારે છે તો હવે આપણે જોઈએ 9મું પહેલા દિવસે ગુજરાતી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકનું કુલ વેચાણ 500 કરતા વધારે છે તો એ બંનેનો શું કરવાનું છે આપણે સરવાળો તો કે આ 500 કરતા વધારે છે કે ઓછું તો કે હા વધારે છે કેટલું વધારે છે તો કે 15 10મું બીજા દિવસે હિન્દી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકોનો કુલ વેચાણ 300 કરતા વધારે છે કે ઓછું તો કે ઓછું છે ને જો બીજા દિવસે અંગ્રેજી પુસ્તકો તો કે ઓછું છે તો આપણે અહીં લખીશું ઓછું કેટલું ઓછું છે તો કે 28 બરાબર તો આ રીતે સુંદર અક્ષરે તમારે પેજ નંબર 107 એટલે કે ચેપ્ટર 6 આપણું સુંદર અક્ષરે પૂર્ણ કરવાનું છે તેમજ પાકું કરવાનું છે દરેકે ઘરે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું